શ્રીમદ સત્સંગી જીવન સાગર જેવો ગ્રંથ છે. શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકો છે, એની જેમ જ આ સત્સંગી જીવનમાં 17,000 કરતાં પણ વધારે શ્લોકો છે. જેમ બધી જ નદીઓનો પ્રવાહ સાગરમાં જઈને ભળે મળે, એમ ભગવાનના સર્વ લીલા ચરિત્રોની ધારાઓ આ સત્સંગી જીવન સાગર ગ્રંથમાં સમાય છે. પણ આ સાગર લૌકિક સમુદ્ર જેવો ખારો નથી, આ મીઠો મહેરામણ છે કે જેનું આચમન જીવ પ્રાણી માત્ર કરે તો એનું પરમ કલ્યાણ થાય એવો મીઠો સાગર જેવો ગ્રંથ શ્રીમદ સત્સંગી જીવન, એનો મહિમા અપાર છે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ લખે છે, સત્સંગી જીવન ભલો સાગર ગ્રંથ ગણાય, સત્સંગી જીવન ભલો સાગર ગ્રંથ ગણાય, સરિતા વો હરિ ચરિતની તેમાં સર્વ સમાય, સરિતા વો હરિ ચરિતની તેમાં સર્વ સમાય. સત્સંગી જીવન ગ્રંથ સાગર જેવો છે, જેમાં હરિચરિતની સરિતાઓ સર્વે સમાઈ જાય. એ ગ્રંથ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. જેમ મંદિરમાં આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ, એમ વ્યાસપીઠ ઉપર ગ્રંથ પૂજા કરીએ છીએ. આ ગ્રંથના એક એક પ્રકરણ ભગવાન શ્રીહરિના શ્રી અંગોનો નિર્દેશ કરે છે. સત્સંગી જીવનનું પહેલું પ્રકરણ ભગવાન શ્રીહરિનું મુખ છે. દ્વિતીય પ્રકરણ મહારાજનું હૃદય છે. ત્રીજું પ્રકરણ શ્રીહરિનું ઉદર છે. ચતુર્થ પ્રકરણ ભગવાનના જાનું છે. અને પંચમ પ્રકરણ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ છે. આ એક એક પ્રકરણ ભેળા કરીએ તો ભગવાનની નખશિખ સુંદર શ્રી વિગ્રહરૂપ મૂર્તિ તૈયાર થઈ જાય. એ ગ્રંથ ભગવાનનું દિવ્ય વાંગમય સ્વરૂપ છે. એમાં પણ પ્રથમ પ્રકરણ એનો હાર્દ રૂપ હોય તો એ હરિગીતા છે. 5 અધ્યાયની હરિગીતા, જેમાં ભગવાન શ્રીહરિએ ભક્તિ માતાને સંતોના લક્ષણો, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. બીજા પ્રકરણનું હાર્દ કહીએ તો એ 7મો અધ્યાય નારાયણ ગીતા છે. તૃતીય પ્રકરણનો સાર કહીએ તો એ 22મો અધ્યાય સત્સંગ દીપ છે, જેમાં ભગવાન શ્રીહરિએ સત અસતનો વિવેક બતાવ્યો છે. ચતુર્થ પ્રકરણના સાર રૂપ શિક્ષાપત્રી છે. ભગવાન શ્રીહરિએ સત્સંગી જીવનના 4થા પ્રકરણના 44મા અધ્યાયમાં
સંપ્રદાયના બંધારણરૂપ આચાર સંહિતા શિક્ષાપત્રીનો ઉપદેશ આપ્યો છે. અને પંચમ પ્રકરણનો સાર કહીએ તો એ સનાતન ધર્મનું સ્વરૂપ છે, જે પ્રથમ અને દ્વિતીય અધ્યાયમાં સનાતન ધર્મના શાશ્વત મૂલ્યો અને 16 સંસ્કારોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણનું હાર્દ નારાયણ ગીતા છે. દ્વિતીય પ્રકરણ ભગવાન શ્રીહરિનું હૃદય છે અને હૃદયમાં ધબકતો પ્રાણ એ નારાયણ ગીતા છે. હૃદય હોય પણ એમાં પ્રાણ ન હોય તો એ હૃદય નિષ્ક્રિય નકામું છે. એમ સત્સંગી જીવનના બીજા પ્રકરણમાંથી જો નારાયણ ગીતા ખાલી કાઢી લેવામાં આવે તો એ અધૂરું રહી જાય. એવી પાવનકારી ભગવાન શ્રી હરિના મુખેથી પ્રગટેલી આ શ્રી નારાયણ ગીતા છે. આમ તો હિન્દુ શાસ્ત્રોમાં 60 કરતા પણ વધારે ગીતા છે. હું શાસ્ત્રો પુરાણોમાં અનેક ગીતાઓનું વર્ણન છે. વરાહ પુરાણમાં અગસ્ત્ય ગીતા છે અને રુદ્ર ગીતા છે. પદ્મ પુરાણમાં અવધૂત ગીતા છે. સ્કંદ પુરાણમાં ગુરુ ગીતા છે. કુર્મ પુરાણમાં વ્યાસ ગીતા છે. દેવી ભાગવતમાં દેવી ગીતા છે. ભાગવતજીમાં ઉદ્ધવ ગીતા અને કપિલ ગીતા છે. અને મહાભારતમાં તો 3 ગીતા છે. હું એક પરાશર ગીતા, બીજી યાજ્ઞવલ્ક્ય ગીતા અને ત્રીજી જગ પ્રસિદ્ધ શ્રીમદ ભગવદ્ ગીતા. આ શ્રીમદ સત્સંગી જીવનમાં પણ 2 ગીતા છે. એક શ્રી હરિ ગીતા પ્રથમ પ્રકરણમાં અને દ્વિતીય પ્રકરણમાં શ્રી નારાયણ ગીતા. આટલી બધી ગીતાનો અભ્યાસ આપણે ક્યારે કરીએ, ક્યારે શ્રવણ કરીએ? પાર ના આવે એટલી ગીતા છે. કેટલાકના નામે આપણે પહેલી વખત સાંભળ્યા હશે. આ ગીતાનો પરિચય ન હોય પણ આપણા પાડોશમાં રહેતા હોય એનો પરિચય હોય. એક સ્કૂલમાં શિક્ષકનું ઇન્ટરવ્યૂ હતું એટલે એક ભાઈને 2-3 ઇન્ટરવ્યૂ આપી દીધેલા, ગ્રેજ્યુએટ થયેલો પણ ક્યાંય નોકરી લાગતી નહોતી. એટલે ઇન્ટરવ્યૂ આપવા ગયા, પ્રિન્સિપાલે થોડા પ્રશ્ન પૂછ્યા ને પછી છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો કે તમે ગીતા વિશે શું જાણો છો, થોડી માહિતી આપો. તો કેન્ડિડેટ ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા એણે કીધું કે ગીતાને હું સારી રીતે ઓળખું છું, અમે નાનપણથી જ ભેળા મોટા થયા છે, સાથે જ ભણતા, એક બેન્ચી છે બેસતા, રિસેસમાં નાસ્તો હારે કરતા, 2 સાથે જ ગ્રેજ્યુએટ થયા, એને 50,000 નોકરી લાગી પણ હું હજી આટા મારું છું. ઓલા પ્રિન્સિપાલ કે આમને આમ જવાબ આપશો તો હજી આટાય મારશું. પાડોશીની ગીતાની ખબર હોય પણ શાસ્ત્રની ગીતાની ખબર ન હોય. એટલે ગીતા એ ગીતા, બાકી બધા આડા ઉભા લીટા. શાસ્ત્ર તો ઘણા છે પણ આ બધી ગીતાઓ છે એ સારરૂપ છે. શાસ્ત્રનું મનોમંથન કરીને, દોહન કરીને પ્રગટેલી આ ગીતાઓ છે. ગીયતે ઇતિ ગીતા, જેનું ગાન કરવામાં આવ્યું છે. સંસ્કૃતમાં ગેય ધાતુ શબ્દાર્થે કહેવામાં આવ્યો છે કે જે શબ્દરૂપે પ્રગટ થાય એ ગીતા છે. પણ આ તો શ્રી નારાયણ ગીતા છે, સ્વયં નારાયણના મુખેથી પ્રગટેલી ગીતા છે. નારાયણે ન યા ગીયતે સા નારાયણ ગીતા, સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણે જેનું ગાન કર્યું છે એ નારાયણ ગીતા છે. આ નારાયણ ગીતા સર્વધર્મ શાસ્ત્રનો સાર છે. સારમાં સાર અને શોર્ટકટ એ લોકોને સૌથી વધારે ગમે છે. ઘણા લાંબુ લાંબુ પ્રવચન કરે પછી કે ભાઈ તમારે
કહેવાનું શું છે એ સારમાં સાર કહી દો ને. કોઈ આપણને એમ કહે કે તમને એક એવા વિઝા આપીએ કે જેથી આખી દુનિયાના દરેક દેશમાં તમે ગમે ત્યારે જઈ શકો, તો આપણે લઈએ કે ન લઈએ? હજારો રૂપિયા ખર્ચીને લઈએ હો, અને જેને 5-5 વખત અમેરિકાની ટ્રાય કરી લીધી હોય ને એ તો પહેલાં લઈએ. કોઈ આપણને એમ કહે કે તમને એક એવી ચાવી આપું કે જેનાથી બધાય તાળા ખુલી જાય, તો આપણે લઈએ કે ન લઈએ? લાખો ખર્ચીને લઈએ હો. કોઈ આપણને એમ કે તમને એક એવો પાસવર્ડ આપું કે જેનાથી દુનિયાના બધાયના એકાઉન્ટ ખુલી જાય, તો આપણે લઈએ કે ન લઈએ? કરોડો આપીને લઈએ હો. એમ કોઈ આપણને એમ કે હું તમને એક એવી વાત કહું કે જે સર્વશાસ્ત્રનો સાર છે, તો આપણે સાંભળીએ કે ન સાંભળીએ? બધા કામ પડતા મૂકીને સાંભળીએ. આ શ્રી નારાયણ ગીતા છે એ સર્વશાસ્ત્રનો સાર છે. કરોડ કામ પડતા મૂકીને સાંભળવા જેવી છે શ્રી નારાયણ ગીતા. શા માટે આને નારાયણ ગીતા કહેવામાં આવે છે? તો ભગવાન શ્રીહરિ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ એને સદગુરુ રામાનંદ સ્વામીએ જ્યારે પીપલાણામાં દીક્ષા આપી ત્યારે બે નામ પાડ્યા હતા, એક સહજાનંદ સ્વામી અને બીજું નારાયણ મુનિ. આ સ્વયં નારાયણ મુનિના મુખેથી પ્રગટેલી ગીતા છે એટલે આનું નામ શ્રી નારાયણ ગીતા છે. સાક્ષાત નારાયણસ્ય મુખ કમલાત નિસૃતાયા ગીતા સા નારાયણ ગીતા, કે સ્વયં નારાયણ મુનિના મુખ કમળથી પ્રગટેલી આ ગીતા છે એટલે એને નારાયણ ગીતા કહેવામાં આવે છે. અને શ્રીજી મહારાજ સ્વયં પુરુષોત્તમ નારાયણનો અવતાર સ્વરૂપ છે, પોતે સર્વોપરી નારાયણ છે, એમને આ ગીતાનો ઉપદેશ આપ્યો છે એટલે નારાયણ ગીતા છે. ભગવાન શ્રીહરિ નારાયણ ગીતાનો ઉપદેશ આપે છે આ જ સમયે, એટલે કે શ્રાવણ માસમાં જ આપે છે. પણ વાત તો આજથી 221 વર્ષ પહેલાંની છે, તો એવી ને એવી જ શાશ્વત વાત છે, એવરગ્રીન, ક્યારેય જૂની ન થાય એવી. સંમત 1859માં ભગવાન શ્રીહરિ ચાતુર્માસના 4 મહિના સુધી માંગરોળમાં રોકાયા છે. માંગરોળના ભક્તોનો ભાવ જોઈ અને શ્રીજી મહારાજ 4-4 મહિના માંગરોળમાં રોકાય એ પ્રભુનું રોકાણ પણ આશ્ચર્યજનક છે. શ્રાવણ મહિનો ચાલે છે, વદી અષ્ટમી એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો દિવ્ય ભવ્ય ઉત્સવ મહારાજે માંગરોળમાં ઉજવ્યો છે, અને પછી બીજે દિવસે એટલે શ્રાવણ વદી નવમીને દિવસે બપોર પછીના સમયે ભગવાન શ્રી નારાયણ મુનિએ સંતો ભક્તોની સભા કરી છે. એ સભામાં મુકુંદાનંદાદિ બ્રહ્મચારીઓ, સાધુઓ, ગૃહસ્થ બાય ભાઈઓ પોતપોતાની મર્યાદા અનુસાર બેઠા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એ સમયે સભામાં બેઠેલા મુકુંદાનંદ બ્રહ્મચારી વગેરે શિષ્યોએ બે હાથ જોડી અને ભગવાન શ્રીહરિને નમસ્કાર કર્યા છે અને વિનંતી કરીને કહેવા લાગ્યા, ભગવન સર્વભૂતાનાં ત્વમેવ પરમાગતિ, સ્વાશ્રિતાનાં વિશેષેણ ત્વં ગુરુ
વચેશ્વરો હ્યસી. મુકુંદાનંદ બ્રહ્મચારી એટલે મૂળજી બ્રહ્મચારી, બે હાથ જોડીને વંદન કરીને ભગવાન શ્રી હરિને કહે છે, હે પ્રભુ, હે ભગવાન, તમે જીવ પ્રાણી માત્રની પરમ ગતિ છો, પરમ પ્રાપ્ય છો. તમારા આશ્રિત એવા અમે સૌ કોઈ, એના તમે ગુરુ છો અને સાક્ષાત ઈશ્વર છો. અમે તમને વંદન કરીએ છીએ. મુકુંદાનંદ વર્ણી કહે છે, પ્રભુ, ત્વમેવ પરમા ગતિ, તમે પરમ ગતિ છો. અન્યથા શરણમ નાસ્તિ, ત્વમેવ શરણમ મમ. આ જીવને પરમાત્મા સિવાય કોઈ શ્રેષ્ઠ ઉત્તમ ગતિ નથી. પરમ ગતિ એટલે પરમ પ્રાપ્તિ, પરમ ધ્યેય મૂર્તિ, જેને આપણે લાસ્ટ ડેસ્ટિનેશન કહીએ, પૂર્ણ વિરામ કહીએ, કે જેને પામ્યા પછી કંઈ પામવાનું બાકી ન રહે. વાક્યમાં પૂર્ણ વિરામ મુકાય પછી એ વાક્ય આગળ ન વધે. એમ પરમાત્માની પ્રાપ્તિ થયા પછી કોઈ સાધન બાકી રહેતા જ નથી. એટલે તો સંપ્રદાયમાં દીક્ષાના મંત્રમાં, સામાન્ય દીક્ષા જ્યારે આપણે લઈએ ત્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજ દીક્ષા આપે છે ત્યારે મંત્ર આપે છે, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, હે પ્રભુ, તમે મારી પરમ ગતિ છો, પરમ પ્રાપ્ય તમે છો. જીવ પ્રાણી માત્ર માટે પરમાત્મા જ પરમ ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરવા યોગ્ય મૂર્તિ છે, અને સર્વ સાધનનો સરવાળો, સાર, પૂર્ણ વિરામ, ફળ એ પણ પરમાત્માની પ્રાપ્તિ જ છે. યોગી યતિ તપિ તપ સાધે, તે તો સર્વે તમને આરાધે. ગૃહિવાન પ્રસ્થને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી. મોટા મોટા યોગીઓ યોગ સાધના કરે શા માટે? પરમાત્મ પ્રાપ્તિ માટે. યતિઓ ખૂબ યત્ન કરે પ્રભુ પ્રાપ્તિ માટે. તપસ્વીઓ આકરું તપ કરે ભગવત પ્રાપ્તિ માટે. આ સર્વ સાધનનો ફળ એ પરમાત્મ પ્રાપ્તિ છે. એ ગૃહી હોય, ત્યાગી હોય, સંન્યાસી હોય કે બ્રહ્મચારી હોય, હે પ્રભુ, સર્વે તમારા ચરણની ઉપાસના કરે છે. ભાગવતજીમાં વ્યાસજી લખે છે કે નારાયણ એ જ પરમ ગતિ છે, જે મુકુંદાનંદ બ્રહ્મચારી શ્રીજી મહારાજને અહીંયા માંગરોળની સભામાં કહે છે. નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરાગતિ. ભગવાન નારાયણનો યોગ થવો એ જ મોટામાં મોટો યોગ છે. ભગવાન નારાયણની પ્રાપ્તિ થવી એ જ મોટામાં મોટું તપ છે. નારાયણનો બોધ થવો એ જ શ્રેષ્ઠ જ્ઞાન છે, અને નારાયણ જ પરમ ગતિ છે. એનાથી આગળ કોઈ ગતિ જ નથી, કોઈ પ્રાપ્તિ જ નથી. એટલે તો શ્રીજી મહારાજે 262 વચનામૃતના સારરૂપ પ્રથમ વચનામૃતમાં એ જ વાત કરી કે જે મનુષ્યના મનની વૃત્તિ
ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કારણ જે ભગવાનની મૂર્તિ છે તો ચિંતામણી તુલ્ય છે. જેના હાથમાં ચિંતામણી હોય એને પછી કોઈ વસ્તુ દુર્લભ ન હોય, સર્વ પ્રાપ્ય હોય, એમ જેને ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેવા લાગે એને પછી કોઈ સાધના બાકી રહેતી નથી, એને કોઈ બીજી પ્રાપ્તિ કરવાની બાકી રહેતી નથી. એટલે મુકુંદાનંદ વર્ણી અહીંયા માંગરોળમાં પ્રભુને હાથ જોડીને કહે છે, હે પ્રભુ ત્વમેવ પરમા ગતિ, તમે પરમ ગતિ સ્વરૂપ છો. શ્રીજી મહારાજ એક વખત દાદા ખાચરના દરબાર ગઢમાં અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા અને મહારાજે વિચાર કર્યો કે આ સંતો અમારી આજ્ઞાએ કરીને ભૂખ તરસ ટાઢ તડકો સહન કરે છે, વિમુખોના માર સહે છે, અનેક સાધનાઓ કરે છે, આજે એમને એક એવો ઉપાય બતાવું, એવી રહસ્યની વાત કરું જે સર્વ સાધનના સાર રૂપ હોય. એ મહારાજે કોઈ પાર્ષદને મોકલી અને સંતોની ધર્મશાળામાંથી મોટેરા મોટેરા સમજુ સંતોને અક્ષર ઓરડીમાં બોલાવ્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે સંતો મહારાજ પાસે આવ્યા, દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કરીને અક્ષર ઓરડીમાં મહારાજની સામે બેઠા. થોડી વાર મહારાજે ધર્મોપદેશ આપ્યો અને પછી સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડીને મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, તમારું ગમતું અમે શું કરીએ? તમને રુચિકર હોય એવો કંઈક ઉપાય બતાવો કે જે સર્વ સાધનના સાર રૂપ હોય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગ ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. સ્વામી લખે છે, પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જાના. પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જાના. જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધના. જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધના. પછી જે જે કરવું તે હની તે કહું વાત. પછી જે જે કરવું તે હની તે કહું વાત. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે સંતો સાંભળો, જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. જ્યારે ભગવાનની પ્રાપ્તિ થાય ને ત્યારે બધી જ સાધના પૂરી થઈ જાય છે. તો શું એ સંતોને ભગવત પ્રાપ્તિ નહોતી? એની સામે જ બેઠા છે સ્વયં શ્રી હરિ. એટલે મહારાજ પાછું કહે છે, પછી જે જે કરવું તેની કહું વાત, ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. ભગવાનની પ્રાપ્તિ થયા પછી જે કાંઈ કરવું એ તો ગુરુ
અને ભગવાન શ્રીહરિ એના રાજીપા માટે કરું, એની કૃપા માટે કરું. અહીંયા ગુરુ અને સંત બે શબ્દ વાપર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી છે ને, એ કહેવાય કે અભણ હતા પણ ભણેલાને ભૂલાવે ને એવા હતા. કેવું રહસ્ય આ પંક્તિમાં ભરી દીધું છે. ગુરુ સંતને ભજવા શ્રીહરિ જે સાક્ષાત, માત્ર સંત નહીં સંત અને ગુરુ. કેમ? કારણ કે એ સંતોની નજર સામે ગુરુ રૂપે પ્રગટેલા સહજાનંદ સ્વામી બેઠા છે. એ સદગુરુ બીજા કોઈ નહીં, શ્રીહરિ જે સાક્ષાત સ્વયં ભગવાન શ્રીહરિ ગુરુ રૂપે પ્રગટીને ઉપદેશ આપી રહ્યા છે. એટલે ગુરુ અને સંત, ભગવાન અને સંત એનું રાજીપા રૂપે કરવું, એવા ભગવાન શ્રીહરિ સંતોને પોતાના રહસ્યની વાત કરે છે. પછી તો ઘણી ઘણી ઉપદેશની વાત કરી છે મહારાજે. પણ અહીંયા માંગરોળમાં પણ મુકુંદાનંદ બ્રહ્મચારી મહારાજને કહે છે, ત્વમ ગુરુશ્ચેશ્વરોહ્યસી, પ્રભુ તમે અમારા ગુરુ છો અને ઈશ્વર પણ છો. ભગવાન શ્રીહરિ સદગુરુ રૂપે પ્રગટાતા પણ માત્ર સદગુરુ નહોતા, એ સાક્ષાત ભગવાન હતા. આ ગુરુ બીજા ગુરુ જેવા નહોતા, સ્વયં નારાયણ હતા. ભગવાનના અવતારો બે રૂપે થાય છે, રાજા રૂપે અને સંત રૂપે. સદગુરુ રૂપે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય સદગુરુ રૂપે છે. અને એવા સદગુરુ રૂપે પ્રગટેલા ભગવાન શ્રીહરિની પૂજા કરનારા એ સમયે સંતો ભક્તો હજારો લાખોની સંખ્યામાં હતા. ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ, ગુરુ મેરા પાર બ્રહ્મ ગુરુ ભગવંત. ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ, ગુરુ મેરા પાર બ્રહ્મ ગુરુ ભગવંત. ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ, ગુરુ મેરા પાર બ્રહ્મ ગુરુ ભગવંત. આ લોકમાં ગુરુ તો ઘણા હોય, ગુરુને ભગવાન કહેનારાય ઘણા હોય, પણ એનાથી કંઈ ગુરુ ભગવાન નથી થઈ જતા. હરિ ગુરુ રૂપે પ્રગટે એ સમજી શકાય એવી વાત છે, પણ ગુરુ હરિ બની જાય એ તો સમજાય નહીં એવી વાત છે. ખાલી એક શબ્દની જગ્યા બદલી જાય ને તો એ જીવની ગતિ બદલી જાય. હરિ ગુરુ કહીએ તો શાસ્ત્ર સંમત વાત છે, પણ ગુરુ હરિ કહીએ તો શાસ્ત્ર વિરુદ્ધ થઈ જાય. કારણ કે હરુ હરિ ગુરુ બની શકે પણ ગુરુ હરિ ન થઈ શકે. ગુરુ ભક્ત ગુરુને ભગવાન જેવા જાણે ત્યાં સુધી સારી વાત છે, પણ સાક્ષાત ભગવાન માની લે તો એ શાસ્ત્રથી વિરુદ્ધ વાત છે. ગુરુ નિષ્ઠા ગુરુ ભક્તિ તો દરેક શિષ્યને હોય, પણ એનાથી કંઈ ગુરુ ભગવાન નથી બની જતા. એક શિષ્યને એટલો બધો ગુરુ મહિમા, એટલો બધો ગુરુ મહિમા કે સાક્ષાત એને ભગવાન જ જાણે, કે જાણે મારા ગુરુ ભગવાન જ છે. અને નગરમાં શહેરમાં ગામડે ભિક્ષા માગવા જાય એટલે એ ફળિયામાં આવી અને જયનાદ કરે, સતગુરુ ભગવાનની જય. એટલે ઘરમાંથી કોઈ લોટ કે કંઈક ઘઉં કે અનાજ લઈને આવે, એ આપવા આવે ને એટલે આ ચેલો બહુ પાકો,
અમે આ અનાજ પાણીની ભિક્ષા નથી લેતા, દૂધ આપો દૂધ. તો ઓલા ઘરના બાય માણસ કે કેમ દૂધ? તો કે મારા ગુરુ છે ને ભગવાન છે, એ 10 વર્ષથી ખાલી દૂધ જ પીએ છે. તે સાંભળનારને તો આશ્ચર્ય થાય ને મહિમાય સમજાય, 10 વર્ષથી ખાલી દૂધ ઉપર પયો વ્રત કરનારાને 12 દિવસે અઘરા પડી જતા હોય છે. તો 10 વર્ષથી દૂધ ઉપર રહે તો બહુ મોટી વાત, મોટું તપ થઈ ગયું કહેવાય. એટલે હોંશે હોંશે લોટો ભરીને દૂધ આપે, પાછો ચલો બીજે ઘેરે જાય. સતગુરુ ભગવાનની જય. એટલે કોઈ પાછો લોટની તાંબડી ભરીને આવે, અમે લોટ નથી લેતા, દૂધ આપો. તો કેમ દૂધ? તો કે મારા ગુરુ 10 વર્ષથી દૂધ જ પીએ છે. આમ કરતાં કરતાં ઘરે ઘરે ફરીને દિવસમાં 10 લિટર દૂધ ભેળું કરી લે. પાછો આશ્રમમાં આવીને એ સરસ મજાનું ફ્રૂટ સલાડ ને દૂધપાક ને ખીર ને એવું સરસ બનાવે ને, ક્યારેક પેંડા બનાવે ને. ગુરુને ચેલો બે મોજ કર્યો, 10 વર્ષથી દૂધ પીવે છે. એમાં એક વખત કોઈ ગામમાં ખેડૂને ઘેરે ફળિયામાં આવ્યો ચેલો ભિક્ષા માગવા અને જયકાર કર્યો, સતગુરુ ભગવાનની જય. ઓલો ઘરધણી ખેડૂત ખાટલે બેઠેલો ફળિયામાં, એના ઘરના ઘરમાંથી લોટની તાંબડી ભરીને લાવ્યા, ભિક્ષા આપવાનું કર્યું. ત્યાં કે અમે લોટ નથી લેતા, દૂધ આપો. એટલે એ ઘરના માણસે પૂછ્યું કેમ દૂધ? તો કે અમારા ગુરુ 10 વર્ષથી દૂધ જ પીએ છે. બાઈને ભાવ થયો તો એ દૂધ લેવા ઘરમાં ગયા હતા. ઓલા ખેડૂત હતો ને એ બહુ કોઠા હુજવાળો હતો, એ લાકડી લઈને ઊભો થયો કે ઉભાર્યો કે એ ઓલા ચેલાની બાજુમાં જઈને કે જો આ ફળિયામાં પાડો બાંધો છે, જો પાડો છે ને એ જૈનમાં ત્યારથી દૂધ પીએ છે, તારે લોટ જોતો હોય તો આ લઈને હાલતો થા, નહીતર તું તારો ગુરુ ખાધા વિનાના રહેશો. ઓલો ચેલો ઘર ભૂલી ગયો, આયા ન હોય. એટલે ઘણાના ગુરુનો એટલો મહિમા હોય, ભગવાન જાણીને પૂજતા હોય, પણ એવા દંભી ગુરુ એ કોઈ ભગવાન નથી થઈ શકતા. શિષ્યો વધારે ગુરુની વડાઈ, કુચાલ ઢાંકી ગુણ ગાન ગાઈ, તે પાપનો કુંભ ભરાય જ્યારે, પડે ઉઘાડી બધી વાત ત્યારે. શિષ્યો કોઈ ગુરુના મહિમાની પ્રશંસાના ઢોલ વગાડવા માંડે તો કોઈ ગુરુ ભગવાન નથી બની જતો. એના દંભને ઢાંકીને ગુણગાન ગાય, પણ એનો દંભનો ગળો એક દિવસ તો અવશ્ય ફૂટે છે. એટલે ગુરુ તો ઘણા હોય, પણ ગુરુ રૂપે પ્રગટેલા ભગવાન ઘણા ન હોય. એ તો કરોડોમાં એક જ હોય. આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, આદમ ખુદા કે નૂર સે આદમ જુદા નહીં. સાધુ ગમે એવા સમર્થ હોય, ઐશ્વર્યવાન હોય, સિદ્ધ દશાને પાયમા હોય, પણ એ સાધુ સાધુ છે, એ ભગવાન નથી બની શકતો. ભગવાન જેવા સાધુ હોય પણ સાધુ ભગવાન ન હોય. નદીઓ ધારે તો પણ સમુદ્ર ન બની શકે, પણ સમુદ્ર ધારે તો હજારો ધારાઓ રૂપે વહી શકે છે. એનો મતલબ એવો નથી કે ભગવાન સદગુરુ રૂપે ન પ્રગટે. વડોદરામાં જ્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરવા શ્રીજી મહારાજની આજ્ઞાથી ગયા અને વિપ્ર રામચંદ્રે પ્રશ્ન કર્યો કે તમે તમારા ગુરુને ભગવાન માનો છો? તો એમ તો ઘણા ગુરુ છે, શું ગુરુ છે એ ભગવાન હોય? ત્યારે મુક્તાનંદ સ્વામી
એ રામચંદ્રને વિપ્રને વિદ્વાનને ઉદ્દેશીને કહે છે, નારાયણાવતારોત્ર હરિરસ્તિ ગુરુર્હિનઃ સહસ્ત્રશો જનૈસ્તસ્ય મયા ચૈશ્વર્યમીક્ષિતમ્. હે વિદ્વાન વિપ્રો, સહજાનંદ સ્વામી માત્ર મારા ગુરુ છે એટલે હું એને ભગવાન નથી કહેતો. એ સ્વયં સદગુરુ રૂપે પ્રગટેલા પુરુષોત્તમ નારાયણ છે. એમના ઐશ્વર્ય પ્રતાપ મેં જ નહીં પણ હજારો લોકોએ નજરે નિહાળ્યા છે. એના સાક્ષી રૂપે હું કહું છું, મારા ગુરુ સહજાનંદ સ્વામી એ ભગવાન છે. ગુરુ ભક્તને પોતાના ગુરુમાં ભગવદ્ બુદ્ધિ હોય તે વાત સાચી, પરંતુ ભગવાન સ્વામી નારાયણ તો સ્વયં ગુરુ રૂપે અવતરેલા પુરુષોત્તમ નારાયણ છે. એટલે જ મુકુંદાનંદ વર્ણી શ્રીજી મહારાજને ઉદ્દેશીને કહે છે, ત્વમ ગુરુશ્ચૈશ્વરો હ્યસી, પ્રભુ તમે અમારા ગુરુ સ્થાને છો અને સાક્ષાત ઈશ્વર છો. એક તો ભગવાન મનુષ્ય રૂપે પ્રગટે તોય જીવ સમજી ન શકે, ઓળખી ન શકે, અને એમાંય પાછા ગુરુ રૂપે આવે એટલે કેટલી મોટી ઘાટી થઈ જાય. પ્રભુને ઓળખવાને એ બહુ મોટી ઘાટી છે. એ પ્રગટ થયા હોય ત્યારે એને પુરુષોત્તમ નારાયણ રૂપે સમજવા માનનારા પૂજનારા બહુ ઓછા હોય છે. એક ભગવાન સ્વામિનારાયણ એવા થયા કે જેના સમયમાં વર્તમાનમાં એને હજારો સંતો ભક્તો ઈષ્ટદેવ માનીને પૂજતા હતા. એ ભગવાન સ્વામિનારાયણ સદગુરુ રૂપે પ્રગટા છે એટલે મુકુંદાનંદ વર્ણી અહીંયા મહારાજને માંગરોળની સભામાં બે હાથ જોડીને કહે છે, પ્રભુ ત્વમ ગુરુશ્ચૈશ્વરો હ્યસી, તમે અમારા ગુરુ સ્થાને છો અને સાક્ષાત ઈશ્વર છો. આટલી વાત કરી અને પછી મુકુંદાનંદ બ્રહ્મચારી મહારાજને ધર્મોપદેશ આપવા માટે વિનંતી કરે છે અને ભગવાન શ્રીહરિ નારાયણ ગીતાનો ઉપદેશ આપે છે. એ કથાનું શ્રવણ આવતીકાલે કરીશું. ભગવાન શ્રી નારાયણ મુનિના ચરણોમાં વંદન કરી બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય.